नमस्कार विद्यार्थी मित्रों, स्टडी टाइम चैनल में आपनो स्वागत छे। आज आपणे चैप्टर नंबर 3 स्टार्ट करीए छीए, जेनो पहेलो जे लेक्चर छे। लास्ट आपणे चैप्टर नंबर 2 पूर्ण कर्युं। चैप्टर नंबर 3 માં વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 છે એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। द्विचल सुरेख समीकरण युग्म, जो द्विचल सुरेख समीकरण युग्म है, એટલે એને કહેવાય કે પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ। પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ, એનો મતલબ એવો થાય કે સુરેખ સમીકરણ છે અને એ છે એ બે ચલ ધરાવે છે, દ્વિચલ, બરાબર। હવે આપણે થોડી સમજૂતી મેળવીને પહેલા જાણી લઈએ કે આ ચેપ્ટર છે કેટલા માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે। તો આ ચેપ્ટર છે તમારું 8 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે। 8 માર્ક્સ આ ચેપ્ટર દ્વારા કવર થાય છે। ચેપ્ટર છે એ સહેલું છે, એક વ્યવહારુ દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાય છે। વ્યવહારુ દાખલો છે, તમારે ખાસ ધ્યાન આપવું પડે। શરૂઆત ચેપ્ટરની કરવા જઈ રહ્યા છીએ આપણે, શરૂઆત છે એ બહુ ઇઝી છે, ધીમે ધીમે આપણે ટફેસ્ટ પાર્ટ તરફ જશું, બરાબર છે। સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ, સ્ટાર્ટિંગમાં આપણે જે ચેપ્ટરનું નામ છે એના ઉપર થોડું ડિસ્કસ કરી લઈએ। તો સૌથી પહેલા વાત કહી કે દ્વિચલ સમીકરણ, આમાં વધુ કર નાખીએ દ્વિચલ સમીકરણ। તો દ્વિચલ કોને કહેવાય? તો કે જે સમીકરણ હોય, તમને જે સમીકરણમાં ચલ છે એ કેટલા હોય, તો કે 2 હોય, એને કહેવાય દ્વિચલ। આપણે ચલને આધારે પ્રકાર કહેતા હતા, એક ચલ હોય તો એક ચલ સમીકરણ કહીએ છીએ, દ્વિચલ હોય તો દ્વિચલ સમીકરણ કહીએ છીએ। તો સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ દ્વિચલ સમીકરણ, તો દ્વિચલ સમીકરણમાં 2 ચલ હોય। અને દ્વિચલ સમીકરણની વાત કરીએ તો આપણા નામે આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો હવે આપણે વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ। તો અત્યાર સુધી આપણે જેમ ભણતા હતા, તમે આવું લખતા હતા કે પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી, અને એક ચલ, એક્સ તો એક જ ચલ હતો, એક ચલ સમી બહુપદી કહેતા હતા। તો આજે પી ઓફ એક્સ તરીકે દર્શાવવું બહુપદી કહેવાય, અને જો હું આમ લખું એક્સ પ્લસ બી બરાબર 0, તો આ એક ચલ સુરેખ સમીકરણ, બરાબર। આ કેવું છે? એક ચલ સુરેખ સમીકરણ, એટલે સમીકરણ હોય એવી રીતે આપણે બરાબર 0 પર દર્શાવીએ છીએ, બહુપદી હોય તો આપણે પી ઓફ એક્સ પર દર્શાવીએ છીએ। આગળ વાત કરીએ છીએ સૌ પ્રથમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેશું? તો કે જે સમીકરણમાં બે ચલ હોય, અને સુરેખ સમીકરણ છે મતલબ એવો થાય કે ચલની ઘાત છે એક જ હોવી જોઈએ, એટલે કે સુરેખ સમીકરણ જ્યારે બને કે ચલની ઘાત કેટલી હોય, એક જ હોય, બરાબર। ચલની ઘાત એક એવું ઉદાહરણ લઈએ છીએ આપણે કે 2x પ્લસ 3y બરાબર 5, તો આ ચલ છે એ બે કેવા છે? અલગ અલગ, એટલે કે બે ચલ થઈ ગયા, અને એની ઘાત કઈ હોય છે? ઘાત કેટલી હોય? એક હોય। તો આને એક્ઝામ્પલ આવું થઈ ગયા આપણે 2x પ્લસ 3y બરાબર 5। હવે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું એક આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ છીએ। તો વ્યાપક સ્વરૂપની વાત કરીએ, જેમ આપણે બહુપદીમાં વ્યાપક સ્વરૂપ કહેતા હતા, દ્વિઘાત બહુપદી કહેતા હતા, એક ઘાત અને સુરેખ બહુપદી કહેતા હતા, તો આમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોઈએ છીએ। તો વ્યાપક સ્વરૂપ કેવું થાય દ્વિચલ સુરેખ સમીકરણનું? તો આપણે આવા સ્વરૂપમાં લખતા હતા, તો આપણે આવું લખતા હતા કે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0। હવે જેમ આપણે શરત લખતા હતા, તો કે એ બી અને સી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, અને જ્યાં
ए અને બી એક સાથે શૂન્ય નથી એવું કહેવું પડે, એક સાથે શૂન્ય નથી. હવે આવું કેમ એક સાથે શૂન્ય નથી? તો એક સાથે જો શૂન્ય થઈ જાય આ બે, એટલે કે એ અને બી બંને જો ઝીરો થઈ જાય તો આ ચલ અને આ ચલ કેન્સલ થઈ જાય, કે ઝીરો સાથે કોઈ પણ ગુણાકાર ઝીરો થઈ જાય. તો અહીંયા ખાલી એક જ પદ મળે તો આપણે સમીકરણ છે બે ચલમાં રહે નહીં, બરાબર છે? એટલે આ બે ઝીરો નથી એટલે બીજી ભાષામાં લખી શકીએ, કૌંસમાં લખું છું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો. આ બે નો સરવાળો છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો, એક સાથે શૂન્ય નથી એટલે નોટ ઇક્વલ ટુ ઝીરો. હવે સમીકરણ યુગ્મની વાત કરીએ તો સમીકરણ યુગ્મને તમે આવી રીતે દર્શાવી શકો. અહીંયા નામ આપી દઈએ છીએ એ વન બી વન સી વન, તો એને એલ વન કહીએ છીએ. પેલી રેખાનું સમીકરણ એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો, અને એલ ટુ એટલે કે બીજું સમીકરણ કહીએ છીએ તો એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇક્વલ ટુ ઝીરો. અહીંયા શરત લખવી પડશે, તો અહીંયા હું લખશું શરત, તો કે એ બી સી છે એ બિલોંગ્સ ટુ આર છે. અહીંયા વન આપ્યા છે તો વન આપી દઈએ આપણે એ વન બી વન અને સી વન, અને એ વન સ્ક્વેર પ્લસ બી વન સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો છે. અહીંયા વાત કરીએ છીએ આપણે એ ટુ બી ટુ સી ટુ બિલોંગ્સ ટુ આર છે, અને એ ટુ સ્ક્વેર પ્લસ બી ટુ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો છે, બરાબર છે? એટલે અહીંયા આપણે થોડીક સમજૂતી ફરીથી મેળવી લઈએ. જે વાત કરી આપણે દ્વિચલ સમીકરણની, દ્વિચલ સમીકરણ કોને કહેવાય? તો મહત્તમ ચલ સંખ્યા કેટલી હોય? બે. જે સમીકરણમાં ચલ બે હોય, દાખલા તરીકે એક એક્ઝામ્પલ અહીં લખી દઈએ છીએ, એક્સ પ્લસ વાય બરાબર વન, તો આપણે દ્વિચલ સમીકરણ થઈ ગયું, બે ચલ વાળું છે, બરાબર. સુરેખ ક્યારે થાય? તો ચલની ઘાત એક હોવી જોઈએ, મહત્તમ ઘાત કેટલી હોય? એક. તો આ થઈ ગયું સુરેખ સમીકરણનું ઉદાહરણ, બરાબર. આગળ એનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ છીએ, ટુ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો, જ્યાં એ બી અને સી છે એ આપણા વાસ્તવિક સંખ્યા હોય, અને એ અને બી એક સાથે શૂન્ય હોવું જોઈએ. આ બે છે એક સાથે શૂન્ય ન થાય, કેમકે થાય તો ચલ છે એ તમારા ઝીરો થઈ જાય એટલે ચલ વધે નહીં. માટે ટૂંકમાં લખી શકીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો. હવે નામ છે સમીકરણ યુગ્મ, યુગ્મનો મતલબ થાય કે બે પેર માટે કે કપલમાં હોય, બરાબર. બે હોય એટલે બે ઇક્વેશન આપણે એલ વન અને એલ ટુ તરીકે લખીએ છીએ. એલ વન છે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન, એટલે ટૂંકમાં વન વન તરીકે ડિનોટ કર્યા છે, ટુ છે કે ટુ ટુ તરીકે ડિનોટ કર્યા છે. બાકી જે એસિડિશન છે એ વન બી વન સી વન, એટલે એ વન બી વન સી વન બિલોંગ્સ ટુ આર, અને એ વન સ્ક્વેર પ્લસ બી વન સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો. એવી જ રીતે એ ટુ બી ટુ સી ટુ બિલોંગ્સ ટુ આર, અને એ ટુ સ્ક્વેર પ્લસ બી ટુ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો. આગળ આપણે વાત કરીએ છીએ, આગળ જે વાત કરશું કે આ સમીકરણનો આલેખ છે. તમને ખબર છે કે સમીકરણ સુરેખ હોય તો એનો આલેખ છે હંમેશા આપણને રેખા સ્વરૂપે મળે, એટલે આ બે સમીકરણનો આલેખ આપણને રેખા સ્વરૂપે મળશે, બરાબર. તો આગળ એની વાત કરીએ છીએ આલેખની. હવે આપણે આગળ વાત કરીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે હમણાં વાત કરી હતી કે જે બે રેખાઓ તમને મળે, કે એલ વન અને એલ ટુ બે સમીકરણ હોય તમારા, એલ વન અને એલ ટુ, એ બે સમીકરણ છે સમીકરણનો આલેખ તમને મળે, એટલે કે આલેખાત્મક રજૂઆત કરીએ એ આપણને રેખા સ્વરૂપે મળે. રેખા સ્વરૂપે મળે તો આપણે એવું કીધું હતું કે સુરેખ સમીકરણનો આલેખ આપણને રેખા મળે એવું આપણે બહુ બધી ચેપ્ટરમાં ભણ્યા હતા, બરાબર છે? તો આ આલેખાત્મક રજૂઆત રેખા સ્વરૂપે મળે. હવે આ બે સમીકરણ છે, માનો કે આપણે બે સમીકરણ લખીએ છીએ, અત્યારે વ્યાપક સ્વરૂપ લખી દઉં છું, બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો, અને એલ ટુ છે
इच आप a टू एक्स प्लस बी टू वाई प्लस सी टू बराबर जीरो तो आ बे समीकरण छे ई बे समीकरण मा तमने विविध उकेल मळे छे तमे नवमा धोरणमा तमे मेळवता હતા રેખાત્મક રજૂઆતમાં બે ઉકેલ કેવી રીતે મેળવતા હતા એ તમને બધાને ખબર છે કે અહીંયા આપણે બે ઉકેલ મેળવવાની મોસ્ટ ઓફ જે તો ચેપ્ટરમાં ચાર રીત આપી છે આપણે પણ એક રીત તમે ભણી ગયા છો એટલે ત્રણ રીત છે રીત આપણે થોડી જોઈ લઈએ છીએ ત્રણ રીત આપી છે તો પહેલી રીત તમને એવી દીધી છે આલેખની અથવા આદેશની આલેખ અથવા તો આદેશની રીત છે બીજું છે એ આપી છે તમને લોપની રીત બરાબર છે બીજી આપી છે લોપની રીત અને ત્રીજી આપી છે ચોકડી ગુણાકારની રીત અથવા આને બીજું નામ કહી શકીએ છીએ આપણે ક્રેમર ક્રેમરની રીત બરાબર આ ત્રણ રીત આપણે મોસ્ટ ઓફ પાછળમાં ભણવાની હશે આલેખ અને આદેશ છે લગભગ સિમિલર છે બહુ કંઈ ઝાઝો ચેન્જ નથી એમાં બરાબર એટલે આ બે રીત છે એક લોપની રીત છે અને એક ચોકડી ગુણાકારની રીત છે આ ત્રણ રીત આપણે આજે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરશું હવે આ ચેપ્ટરની વાત કરીએ છીએ સૌ પ્રથમ આપણે આલેખની વાત કરી અહીંયા મેં કે જે મેં આલેખ છે તમને રેખા સ્વરૂપે મળશે તો એ રેખા સ્વરૂપે આલેખ મળે એનો મતલબ એવો થાય કે હું અહીંયા ડ્રો કરીએ આપણે એવી રીત આવી રીતે કંઈક તમારો આલેખ મળે બરાબર માનો કે એક રેખા છે એ એલ વન નો આલેખ છે આ મને ધારી લઈએ કે આપણે એલ વન નો આલેખ છે અને બીજી રેખા છે એલ ટુ નો આલેખ છે આ છે એલ ટુ નો આલેખ મળે તમને તો બે રેખા જે છે ને એ મતલબ કે અહીંયા આ બિંદુએ બે રેખા છે છે તો એ આ બે રેખાનો ઉકેલ કહેવાય આ બે જે રેખા છે આપણી પાસે બે રેખાની બે સમીકરણ છે બે સમીકરણનો ઉકેલ આ બિંદુએ મળે એટલે આને આપણે ઉકેલ બિંદુ અથવા તો આ બિંદુના જે યામ મળે એને આપણે ઉકેલ કહેશું બરાબર બે સમીકરણનો તો આ બે સમીકરણના ઉકેલ છે આપણને એની માટે ત્રણ નોંધ આપણે ભણવી પડે કે ઉકેલ કેવા કેવા મળે આ બે સમીકરણો છે કેવી રીતે ઉકેલ મળશે કેટલા ઉકેલ મળશે એ બધું છે આ ગ્રાફ એટલે જે બે રેખા કેવી રીતે મળે છે એ નક્કી કરશે બરાબર છે તો આગળ આપણે જોઈએ છીએ ત્રણ ગ્રાફ લઈએ છીએ ત્રણ નોંધ છે ત્રણ નોંધ બરાબર છે આપણે જોઈએ છીએ આગળ આપણે ત્રણ શક્યતાઓ જોઈએ છીએ ત્રણ શક્યતામાંની પહેલી શક્યતા સમતલમાં બે રેખાઓ વચ્ચેની ત્રણ શક્યતામાં પહેલી શક્યતા આપણે લઈએ છીએ કે બે રેખા છે આપણે એક બિંદુમાં વચ્ચે છેદે છે જો બે રેખા આવી રીતે એક બિંદુમાં છે અને આપણે એવું કહીએ છીએ કે જો એક જ બિંદુમાં એલ વન અને એલ ટુ બંને રેખા છેદે તો આપણને શૂન્ય અનન્ય અનન્ય શૂન્ય મળે અનન્ય અનન્ય શૂન્ય મળેલો મતલબ એવો થાય કે એક અને માત્ર એક જ શૂન્ય મળે બરાબર છે એક જ બિંદુમાં જો એલ વન ને રેખ્યું છે તો આપણને અનન્ય શૂન્ય મળે અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક જ શૂન્ય મળે બીજું ઉદાહરણ આપણે એવું લઈ શકીએ કે બીજું હું એવું કહું કે આ બે રેખા એક બિંદુમાં છેદે છે હવે આ બે રેખા છેદતી જ નથી એટલે કે એકબીજાને સમાંતર છે રેખાઓ આમ આપીએ એલ વન અને કહીએ છીએ એલ ટુ તો બંને રેખાઓ સમાંતર છે સમાંતર હોય એલ વન અને એલ ટુ એલ વન સમાંતર એલ ટુ છે બરાબર સમાંતરનો સિમ્બોલ છે ઉચ્ચ ઘેરી બરાબર બે પેરલ આ જે સિમ્બોલ છે એ સમાંતર દર્શાવે છે બરાબર એલ વન સમાંતર એલ ટુ હોય તો આપણે એવું કહી શકીએ કે આ બે કઈ છે નથી એટલે કે રેલવેના પાટા જે રીતે જાય છે તે રીતે જઈ લીધે છે તો અહીંયા છે આપણને ઉકેલ મળવા શક્ય નથી એટલે કે ઉકેલ ન મળે આવી છો કે તમને બે રેખા મળે આલેખ દોરો સમીકરણ તમને આવી કોઈ બે રેખા મળે તો એનો ઉકેલ ન મળે
ત્રિકોણ આપણને કેવો મળી શકે શક્યતા? એક વાર આપણે કીધું કે એક બિંદુમાં છેદે છે, એક વાર છેદતી જ નથી. હવે ક્યારેક બની શકે કે આ રેખા છે L2 કહું છું અને એમાં એમાં કોઈ એક L1 રેખાને અંદર આવી છે, એટલે કે ઓવરલેપ થાય છે એકબીજાની ઉપર, બરાબર. આપણે કહેતા હતા કે રેખાઓ અનંત સુધી વિસ્તરતી રહેતી હોય, એટલે મેં દર્શાવવા માટે અંદર દેખાડી છે L1, બાકી બે જે સુધી એને જવું હોય ત્યાં સુધી થઈ શકે, બરાબર. એટલે જો આવી રીતે રેખા L1 અને L2 એકબીજા પર આપણે ગુજરાતીમાં કહીએ તો સંપાતક હતી હોય, એટલે કે સંપાતી હોય, તો આપણને અનંત શૂન્ય મળે. અનંત શૂન્ય મળે એવું કહી શકીએ આપણે. જો એક જો આપણે સંપાતી હોય L1 અને L2 આવી રીતે જો કોઈ ગ્રાફ મળે કે એની રેખા જ મળે તો અનંત શૂન્ય મળે. અનંત શૂન્ય મતલબ શું થાય? તો કે બેના શૂન્ય તમારે જે પણ શૂન્ય પેલી રેખાના મળે એ જ શૂન્ય બીજી રેખાના મળે, બરાબર છે. એટલે એક્ઝામ્પલ લઈએ તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે બે તમારા બિંદુ આવશે એની માટે એક શરત આવશે, અહીંયા છે ઉકેલ ન મળે એની માટે એક શરત આવશે, અને ત્રીજું છે રેખા સંપાતી મળે એની માટે એક શરત આવશે, જે સ્વાધ્યાય નંબર 3.2 ની શરૂઆતમાં આપણે ભણશું, બરાબર છે. અત્યારે ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે એક જ બિંદુમાં છેદે તો L1 અને L2 બે રેખા, તો એનો ઉકેલ છે આપણે અનન્ય, એટલે કે એક જ ઉકેલ મળે, બરાબર છે. એની માટે શરત આપણે અહીંયા લખવી હોય તો બે સમીકરણ આપણે એવું લીધા હતા કે L1 છે આપણું A1X પ્લસ B1Y પ્લસ C1 બરાબર 0 થતું હતું, અને L2 છે A2X પ્લસ B2Y પ્લસ C2 બરાબર 0 થતું હતું. તો અહીંયા શરત એવી થાય આપણી વચ્ચે કે A1ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2 હોવું જોઈએ. અહીંયા એક્સ નો સહગુણક A1 અને A2 બે સમીકરણ એ નોટ ઇક્વલ ટુ આના જેટલું થાય તો આપણને હંમેશા ઉકેલ છે અનન્ય ઉકેલ મળે એવું કહી શકાય. ઉકેલ હંમેશા અનન્ય મળે. આની માટે શરત જે વાત કરીએ છીએ આ જ છે. સમીકરણ બધા માટે સેમ છે, બરાબર, વ્યાપક સ્વરૂપ. અહીંયા આપણે શરત એવી લખી શકીએ કે A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2 થાય તો આપણને ઉકેલ ન મળે. અને અહીંયા આપણે એવી શરત કહી શકીએ કે A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 બરાબર C1ના છેદમાં C2 આ ત્રણે ઇક્વલ થાય તો આપણને અનંત ઉકેલ મળે. હવે આ શરત શું સમજાવે છે આપણે થોડુંક સમજી લઈએ. અહીંયા હું આ A1 અને A2 નો ગુણોત્તર લઉં, એ જો B1 અને B2 ના ગુણોત્તર જેટલો નથી થતો તો આપણે એવું કહી શકીએ કે એનો અનન્ય ઉકેલ, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. જો સૌ પ્રથમ આપણે દાખલો શરૂઆત કરી દે પહેલા આ ચેક કરશું, જો અહીંયા ઇક્વલ થતો હોય, ઇક્વલ થાય તો આપણે એના પરથી બીજી શરત ઉપર જઈ શકીએ કે ઇક્વલ થાય છે તો પછી ત્રીજું આપણે ચેક કરીએ છીએ. તો જો એ આ બે ઇક્વલ થતા નથી અને હું ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં તો અથવા આવી રીતે લખી શકાય કે A1ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2 અને B1ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1ના છેદમાં C2 બેને અલગ અલગ આપી છે અને આ અને આને આ, તો આવી રીતે પણ લખી શકો અથવા હું, બરાબર છે. તો બીજી શરત ચેક કરવાની થાય તો એનો ઉકેલ ન મળે, અને જો ત્રણેય ઇક્વલ આવી જાય તો આપણા સંપાતી રેખા સંપાતી હોઈ શકે બંને આને એવું કહી શકીએ. હવે એક વ્યાખ્યા ભણવાની છે કે સુસંગત સમીકરણ. સુસંગત ક્યારે થાય? તો સુસંગત ની વાત કરીએ છીએ આપણે, સુસંગત સમીકરણ. તો સુસંગત સમીકરણ તો મતલબ એવો થાય કે કોઈ પણ સમીકરણ યુગ્મ મળે તમને, એટલે કે સમીકરણ યુગ્મના એક અથવા એકથી વધારે શૂન્ય મળે. સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ છે તેમ કહેવાય, બરાબર. સુસંગત ની વાત કરીએ આપણે, સુસંગત સમીકરણ ક્યારે કહેવાય? કે સુસંગત છે કે નહીં એવું ચકાસવાનું કે સુસંગત કોને કહેવાય? તો કે સમીકરણ યુગ્મ છે એને એક કે એકથી વધારે શૂન્ય હોય, એક
एक थी वधारे त्यारे आपणे एवुं कही शकीए के आपेल समीकरण सुसंगत समीकरण छे। वही आपणे जोईए तो अहींया एक शून्य आपणे मळे छे तो आवुं कहेवाय के सुसंगत समीकरण छे। बराबर એટલે કે આ શરત જ્યારે સાચી પડે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 શરત સાચી પડે ત્યારે એવું કહેવાય કે સુસંગત સમીકરણ છે। અહીંયા આપણે ઉકેલ ન મળેનો મતલબ કે કે રેખા છેદતી નથી તો આપણે કહી શકીએ કે સુસંગત નથી। બરાબર સુસંગત સમીકરણ નથી અને અહીંયા આપણે કીધું તો કે અનંત ઉકેલ મળે છે અનંત શૂન્ય મળે અનંત શૂન્ય મળે એનો મતલબ કે આ પણ સુસંગત समीकरण छे। बराबर छे तो आ बात थी त्रण वस्तु आपणे अहींया शीखा। एक तो रेखा माटेनी त्रण शक्यताओ छे। पहेली शक्यता के बे छे एक बिंदु मां छेदे एक बिंदु मां छेदे एनो मतलब शुं थाय एक बिंदु मां छेदे तो आपणे एक अने एक मात्र एक ज शून्य मळे एनो मतलब के अनन्य शून्य मळे एक मात्र पूछाई शके अथवा तो उदाहरण आपणे डायरेक्ट पूछो रेखा बे रेखा आपी दीधी हो उदाहरण तरीके अने वो पूछे के आ रेखा ने कितना शून्य मळे आ बे रेखा ना उकेल कितना मळे अनन्य मळे उकेल न मळे तो आना पर तुम चेक करी सको। बराबर छे आ सरल उकेल इन माटे सरल छे कि b1 ना छेदमां a2 नोट इक्वल टू b1 ना छेदमां b2 અને સુસંગત સમીકરણની વ્યાખ્યા છે એ સમીકરણ યુગ્મને એક અથવા એકથી વધારે શૂન્ય હોય તો તેવા સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ છે તેમ કહેવાય। અહીંયા આપણે એક ઉકેલ મળે છે એટલે આ સમીકરણ સુસંગત સમીકરણ છે। આગળ વાત કરીએ બીજો શક્યતાથી બીજી શક્યતામાં બે સમીકરણની રેખાઓ છે એ બીજાને છેદતી નથી એટલે રેલવેના ટ્રેક એટલે જે બે ટ્રેક પર બે પેડા હાલતા હોય એટલે એ રીતે આપણે પાટા બનાવેલા છે એ બે સમીકરણ સમાંતર છે એટલે L1 સમાંતર L2 છે એટલે એનો ઉકેલ ન મળે સમાંતર હોય તો ઉકેલ મળતો નથી મતલબ શું થાય તો એ સમીકરણ સુસંગત નથી। બરાબર સુસંગત ન હોય એટલે આપણે એવું કીધું કે ઉકેલ ન મળે ત્યારે સુસંગત નથી એટલે એની માટે શરત છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 એનો મતલબ એવો થાય કે આ જે છે એ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 જેટલું છે અને b1 ના છેદમાં b2 છે એ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 છે એટલે એને બીજી રીતે દર્શાવવું જોઈએ। ત્રીજું શક્યતા એવી હતી કે શક્યતા કે બે રેખા છે એકબીજા ઉપર ઓવરલેપિંગ કરતી હોય ઓવરલેપિંગનો મતલબ શું થાય તો કે એકબીજા ઉપર સંપાત થતી હોય L1 અને L2 ઉપર સંપાત થાય ત્યારે શું કહી શકીએ આપણે તો કે અનંત શૂન્ય એટલે કે અનંત ઉકેલ એના મળે આપણને અને અનંત ઉકેલ મળે એનો મતલબ આપણે કીધું હતું કે એક અથવા વધારે શૂન્ય હોય તો સુસંગત કહેવાય તો આ સમીકરણ પણ સુસંગત સમીકરણ છે। એની માટે શરત આપણે જોઈ લઈએ તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2